પાકિસ્તાનના પેશાવર શહેરમાં આતંકવાદીઓએ ખૂની ખેલ ખેલ્યો હતો, જેમાં 100થી વધુ માસૂમ બાળકો પોતાના જીવ ગુમાવ્યા હતા. આ ઘટનાને પગલે રાજકોટ શહેરની કડવીબાઈ વિરાણી કન્યા વિદ્યાલય ખાતે ખાસ શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આશરે 1500થી પણ વધુ વિદ્યાર્થીઓએ પેશાવરમાં મૃત પામેલા બાળકોના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી હતી. શ્રી કડવીબાઈ વિરાણી કન્યા વિદ્યાલય રાજકોટના તમામ વિદ્યાર્થીઓ શિક્ષકો અમે સ્તબ્ધ છીએ અને અમે કઠોર શબ્દોમાં આ ઘટનાને વખોડી કાઢીએ છીએ. અમે માનીએ છીએ કે વિદ્યાર્થીઓ છે જે દુનિયાના કોઈ પણ દેશના કોઈ પણ સ્કૂલમાં અભ્યાસ કરતા હોય એ વિદ્યાર્થીઓ છે, ભાવિ નાગરિકો છે, એને એની આંખમાં ભવિષ્યના સપના છે અને એ સપના સહિત એ બાળકોને ઘૂંટી નાખવાનો કોઈને પણ હક નથી, કોઈને પણ સત્તા નથી. સરકાર નિષ્ફળ છે કે વ્યવસ્થા નિષ્ફળ છે એની ચર્ચા અત્યારે અસ્થાને છે, પરંતુ શાળા કક્ષાએ અમે આશરે 1500 જેટલી દીકરીઓ અત્યારે હાથમાં મીણબત્તી અને ફૂલ લઈને એ 104 માસૂમ બાળકોના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરીએ છીએ. સાથે સાથે દરેક વિદ્યાર્થીની બહેને આજે કટિબદ્ધતા બતાવી છે, એક પ્રતિજ્ઞા લીધી છે કે પૃથ્વીના કોઈ પણ ખૂણે જાત પાત મજહબ કે જ્ઞાતિના ભેદભાવને આધારિત ક્યાંય પણ અન્યાય થતો હશે તો આ દીકરીઓ ચોક્કસ એના વિરુદ્ધ અવાજ ઉઠાવશે, એનો વિરોધ કરશે. શાંતિની અને એખલાસની સ્થાપનામાં આ દીકરીઓ ભાવિ નાગરિક તરીકે હંમેશા પોતાનું સુચારું કન્ટ્રીબ્યુશન જરૂર આપશે. અમે બધા ઈશ્વર પાસે એ પણ પ્રાર્થના કરી છે કે દુનિયાના કોઈ પણ ખૂણાની કોઈ પણ શાળા એમાં કોઈ પણ બાળક છે તેને નુકસાન ન પહોંચવું જોઈએ, તેમજ આ માટેના કાયદા તેમજ સરકાર તેમાં સુરક્ષાના નિયમો વધારે સખત બનાવે તે માટે અમે પ્રાર્થના કરી છે. તેમજ અમે બધાનું એમ પણ માનવું છે કે બાળકો છે એ કોઈ પણ ધર્મ, કોઈ પણ શાળા કે કોઈ પણ દેશના હોય, પરંતુ એ જે મરતા બાળકો છે એ કોઈ દિવસ સારા નથી લાગતા. તેથી ઈશ્વરને એ જ પ્રાર્થના કે ક્યારેય પણ વિશ્વમાં કોઈ પણ શાળામાં આવી ઘટના ન ઘટે. હાથમાં મીણબત્તી રાખીને તેમજ પુષ્પ અર્પણ કરીને તમામ મૃત બાળકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. ઉપરાંત વિદ્યાર્થીનીઓએ આવી આતંકી પ્રવૃત્તિ સામે સરકારે નક્કર પગલાં લેવા જોઈએ તેવી માંગ કરી હતી. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ ઓનલાઈન, રાજકોટ.